E for elephant. E for ear. E for elephant. How did you name? एकदम सेम होते हैं आड़ी लिट्टी पची ऊबी लिट्टी पची आड़ी लिट्टी पची बच्चा आड़ी लिट्टी कर दिया ने ये ही थक जाए अक्षर सारों नो खाए तो आम लुची अने फरी की पाचो करवाना पर लिखाने ने बाहर जाए नट चलो पची नीचे सूचे अल्फाबेट ई पर ते गोल करो अल्फाबेट ई ई को तो आना चाहिए चलो जो ये करीम बताए बस तो मेरा मनो ई पर ते गोल करी चे पची आगर नो उसे जो आनो चे यहाँ अल्फाबेट माँ यहाँ चे अने सुके बाय ई तेरी ऊपर गोल करवाना चलो इन बाजू में जो चे ई नहीं यहाँ चे हाँ तो ई ऊपर गोल करवाना लाइन माँ નીચેની ઓર્ડર દેવાનો અને આ ગુમાય
Shun kewai? F. F for fish. Fish એટલે માછલી. આમ આડી લીટી કરવાની પછી ઊભી લીટી કરવાની. પછી પછી વચ્ચે આડી. Fan એટલે પંખો. F for fan. Fan એટલે પંખો. F. શું કહેવાય આને? F for fish. F for fish. Fish એટલે માછલી. ચલો પછી નીચે શું કરવાનું? આલ્ફાબેટ F ફરતે ગોળ કરો. F ગોતી અને ગોળ કરવાનું છે. જો અહીંયા મિત્રો આલ્ફાબેટ F ફરતે ગોળ કરો. જો આવું ગોળ કીધું હોય તો ગોળ કરવાનું. શું ગોતવાનું છે? F. તો અહીંયા એક તમને કરીને આપેલો જશે. જો છે ને, તો તમારે એવો F બીજો ગોતવાનો છે. અહીંયા છે હા, તો એના ઉપર ગોળ કરવાનું. ચલો બાજુ જો, અહીંયા છે નથી, અહીંયા એક છે, અહીંયા છે નહીં, અહીંયા એક છે. હા છે ને, એફ આડી લીટી પછી ઊભી પછી વચ્ચે લીટી. તો શું કહેવાય એને? એફ. શું કહેવાય? એફ. તો એના ઉપર ગોળ કરવાનું છે. પછી અહીંયા છે નથી ને, અહીંયા નથી, અહીંયા છે નહીં, અહીંયા છે એફ. હા, તો એના ઉપર ગોળ. પછી બેન બાજુમાં છે, જો બે છે, તો બે ઉપર ગોળ કરવાનું. એમ ગોતી અને ગોળ કરવાનું છે તમારે. યાદ રાખજો, ઈ પછી શું આવે? એફ. ફોર એપલ. બી ફોર બોલ. સી ફોર કેટ. ડી ફોર ડોલ. ઈ ફોર એલિફન્ટ. એફ ફોર ફેન. એક્શન કરી અને બોલવાનું એટલે ખબર પડે આના પછી શું આવે. એ પછી બી, બી પછી સી. તમને આવડે અને યાદ રહે. એક્શન કરી બોલતા શીખવાનું અને યાદ રાખવાનું કે આલ્ફાબેટ એ પછી શું આવે, બી પછી શું આવે. તો આવડવું જોઈએ કે ઈ પછી એફ આવે. ખબર પડી? ચલો, ઈ ફોર એલિફન્ટ. એફ ફોર ફિશ. પેજ નંબર 25. પેજ નંબર 25 પર પણ એફ ફોર ફેન. ફેન એટલે પંખો. એમાં રંગ પૂરવાનો છે એવો વ્યવસ્થિત અને ગૂંટવાના, પછી લખવાના, પછી એફ ગોતી અને ગોળ કરવાના. બીજું કશું કરવાનું નથી. એફ સુધી આવી જવું જોઈએ અને યાદ રાખવાનું. અને શું કહેવાય આના પછી? શું આવે?